વેસાણમાં રોહિણી નક્ષત્ર અમૃતના અદ્વિતીય સિદ્ધિ યોગમાં માખણ ચોર રાજા ધીરાજની શ્રી કૃષ્ણની 531મી જન્માષ્ટમીની પર્વની અનેક ગણું મહત્વ વધી જાય છે. આ રથયાત્રામાં ભગવાન કૃષ્ણના વિશેષ રથ તૈયાર કરવામાં આવ્યા, તેમજ બાળકોની વેશભૂષા દ્વારા આબેહૂબ ભગવાનના સ્વરૂપો નિર્માણ કરવામાં આવ્યા. રથ જોઈને લોકોમાં નગર ચર્ચા થવા પામી હતી. ભેસાણમાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી. આ રથયાત્રામાં ભેસાણના જ નહીં આસપાસના ગામના લોકો રથયાત્રાના દર્શન કરવા આવ્યા હતા. હવેલીથી લઈને ગાંધી ચોક, સરદાર ચોક, મેઇન બજાર ચોક, જીન પ્લોટ, ગરબી ચોક આ પ્રસંગે અનેક કિલોમીટર લાંબી વિશાળ રથયાત્રા નીકળી હતી. આ રથયાત્રામાં હવેલી પૃષ્ટિ સંસ્કાર પરિવાર, BAPS, સત્સંગ મંડળ, જીન પ્લોટ ગરબી મંડળ તેમજ સતગ્રુપે અથાગ પરિશ્રમ કરી ભાગ લીધો હતો. અને કાનાનો જન્મ દિવસ ખૂબ જ હર્ષ અને ઉલ્લાસથી મનાવી રહ્યા છે. આજે રાત્રે 12:30 વાગે વૈષ્ણવ સંપ્રદાયની હવેલી કાનાના જન્મ દિવસનું ખૂબ જ હર્ષ અને ઉલ્લાસથી ઉજવણી કરવામાં આવવાની છે. તો આ તકે હું સૌ જાહેર જનતાને, શ્રદ્ધાળુઓ અને ભાવિકોને આમંત્રણ આપું છું કે કાનાનો જન્મ દિવસ ઉજવવા માટે સર્વે બધા 12:30 વાગે બોલ કૃષ્ણ કનૈયા. આજના રોજ શ્રી કૃષ્ણના 5243માં જન્મદિવસની ઉજવણી ગામના તમામ અગ્રગણ્યો તેમજ સભ્યોએ ધૂમધામથી શ્રી કૃષ્ણ જન્મની ઉજવણી કરી છે. તેમજ શ્રી પૃષ્ટિ સંસ્કાર પાઠશાલા દ્વારા 17 એકરો શણગારીને તેમાં નવા નવા ફ્લોક તૈયાર કરેલા છે. ખૂબ જ સુંદર છે. આજની ઉજવણી પણ ખૂબ જ સુંદર છે અને દર વર્ષે આવી જ ઉજવણી થાય એવી અપેક્ષા રાખું છું. બોલો શ્રી કૃષ્ણ કનૈયા. વનરાજ ચૌહાણ સાથે અશોક બારોટનો રિપોર્ટ, જૂનાગઢ.